श्री स्वामीनारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। महंत स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आवतीकाले आपणे ગઈકાલે આપણે સોરી એક્ટિવિટી 6 નો પાર્ટ એ આપણે ભણ્યા હતા, ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી, એનું આપણે આટલે સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે પાર્ટ બી ભણીશું. તો પાર્ટ બીમાં એવું કહે છે કે લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરીથી લખો. એટલે લક્ષ્મી જે જે વાક્ય બોલી હોય એ અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, એવી રીતે આપણે ફરીથી લખવાના છે. તો હું તમને એક વાક્ય ઉદાહરણનું પહેલા આપણે સમજી લઈએ. તો લક્ષ્મી એવું કહે છે, લક્ષ્મી કે વાય કમ ટુ ધ જંગલ. વાય એટલે શા માટે, કમ એટલે આવવાનું, ટુ ધ જંગલ, જંગલમાં, ટુ જંગલ તરફ, ટુ એટલે તરફ, માં તરફ, જંગલમાં શા માટે આવવાનું કે જંગલ તરફ શા માટે આવવાનું. તો આપણે હવે એને બદલીને શું લખવાનું છે, વાય તો વાય જ રહે છે, વાય ડીડ યુ કમ ટુ જંગલ. આનો અર્થ શું થાય કે લક્ષ્મી એવું કહે છે કે વાય કમ ટુ ધ જંગલ, શા માટે જંગલમાં આવવાનું. બરાબર, આપણે એને કહેવાનું વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ, તું શા માટે જંગલમાં આવી. બરાબર છે, વાય આ કમ છે ને એની જગ્યાએ ડીડ અને કમ થઈ ગયું છે, ભૂતકાળ થયું. અને યુ એટલે આ યુ આપણે બોલીએ છીએ, આપણે લક્ષ્મીને યુ કહે છે, આ યુ એ લક્ષ્મીની જગ્યાએ છે. અને ટુ ધ જંગલ, ટુ ધ જંગલ તો એમને એમ જ રહ્યું. બરાબર, એટલે ફરીથી આપણે સમજી લઈએ કે આ વાય એ વાય જ છે, ટુ ધ જંગલ એ ટુ ધ જંગલ જ રહ્યું છે એમને એમ, આટલો ભાગ તો આટલો ભાગ જવા દઈએ, આટલો ભાગ જવા દઈએ. તો રહ્યું શું, ડીડ યુ કમ. હવે આ યુ ક્યાંથી આવ્યું, તો યુ લક્ષ્મીની જગ્યાએ આવ્યું. લક્ષ્મી આપણા માટે યુ કહેવાય, લક્ષ્મીને આપણે બે સંવાદ કરીએ છીએ, એટલે યુ. અને કમ છે તેની જગ્યાએ ડીડ અને કમ, ભૂતકાળનું વાક્ય થયું એટલે ડીડ અને કમ થયું. તો હવે આપણે અહીંયા બીજું જોઈએ. લક્ષ્મી એવું કહે છે કે રોડ નોટ ઇન ધ જંગલ. આપણને ખ્યાલ છે કે લક્ષ્મી એને અંગ્રેજી બોલતા આવડતું નથી, એટલે લક્ષ્મી કંઈક કહેવા માગે છે. આપણે અહીંયા જોયું કે વાય કમ ટુ ધ જંગલ, તો લક્ષ્મીને એવું કહેવું હતું કે તમે જંગલમાં શા માટે આવ્યા. આપણે વાક્યને સુધાર્યું, લક્ષ્મીએ આવું અંગ્રેજી બોલવું જોઈતું હતું, આટલી લક્ષ્મીની ભૂલ હતી બોલવામાં, એ આપણે સુધારી દીધું. એવી રીતે આપણે બધા વાક્યો સુધારવાના છે. તો લક્ષ્મી અહીંયા કહે છે રોડ નોટ ઇન ધ જંગલ. લક્ષ્મી શું કહેવા માગે છે, લક્ષ્મી એવું કહેવા માગે છે કે જંગલમાં રોડ નથી. લક્ષ્મી આવું કહેવા માગે છે. બરાબર, તો શું કહેવું પડે, તો એવું કહેવું પડે કે ધેર આર નો, નો છે નો રોડ્સ ઇન ધ જંગલ. ધેર આર નો રોડ્સ ઇન ધ જંગલ. હું થોડુંક સારી રીતે લખું, આમાં તમને બરાબર દેખાતું નથી, એટલે આપણે એને તમને દેખાય એવી રીતે લખી દઈએ. There are no roads in the jungle. આ રીતે આપણે સુધારવાનું રહેશે. બરાબર છે, આ વાક્યને તમારે આ રીતે સુધારવું પડે. તો આવી રીતે આપણે બધા વાક્યો લક્ષ્મીના સુધારવાના છે. જો અહીંયા આપણે ધ્યાન રાખીએ કે ઇન ધ જંગલ, તો ઇન ધ જંગલ, સોરી ઇન ધ જંગલ, તો ઇન ધ જંગલ તો એમને એમ જ રહ્યું છે. રોડ, તો રોડ, રોડ રોડ એસ ના લખીએ તો રોડ, ચલો ધેર આર ધેર, તો પછી ઇઝ આવે, ધેર ઇઝ નો રોડ, એક વચન કરો એટલે દે. અહીંયા આપણે આર લખીએ તો રોડ્સ કર્યું હતું, એટલે રોડ એમને એમ રહ્યું, નોટની જગ્યાએ નો થઈ ગયું, અને ધેર આર આપણે ઉમેરવું પડ્યું. બીજું વાક્ય જોઈએ. લક્ષ્મી કહે છે કે ગો ટુ ઉગમણે. ઉગમણે એટલે એનો અર્થ આપણે તમને સમજાવ્યો હતો, ઉગમણે એટલે પૂર્વ દિશા થાય, પૂર્વ એટલે ઈસ્ટ, ઈસ્ટ. ગો ટુ ઉગમણે, તો આપણે એને કેવું પડે કે ગો ટુ ઈસ્ટ. બરાબર છે, ગો ટુ ઈસ્ટ. લક્ષ્મી એવું કહે છે કે મેની કુબાસ ધેર. કુબા, કુબા એટલે શું થાય, હટ્સ,
ચૂપડા તો ધેર આર મેની હટ્સ ધેર બરાબર છે આ ધેર અને પેલું ધેર બે જુદા છે ટી એચ ઈ આર ઈ આર છે મારી બિલ ચેન્જ કરી એફ કરીને ફોટો ચાલો ધેર તો ધેર આર મેની કુબાઝ કેવી રીતે આવશે ધેર પહેલાં આવશે લક્ષ્મી કહે છે યે વોક ઓન ધ કેરી વોક ઓન ધ કેરી આવે શું આવશે વોક ઇન ધ કેરી કેરીમાં ચાલવાનું છે લક્ષ્મી કહે છે લક્ષ્મી માય નેમ તો શું આવશે એનું અંગ્રેજી સાચું અંગ્રેજી માય નેમ ઇઝ લક્ષ્મી અથવા લક્ષ્મી કે એસ એચ પણ ચાલે એક્સ પણ ચાલે બંને ચાલે બરાબર છે ચલો આગળનું વાક્ય લક્ષ્મી કહે છે કે આફ્ટર ક્રોસિંગ વાંકડો વાંકડો યુ સી રૂપાળો ડુંગર આફ્ટર ક્રોસિંગ વાંકડો યુ વિલ સી રૂપાળો ડુંગર તમે ક્રોસ કરશો પછી આફ્ટર એટલે પછી વાંકડો ક્રોસ કરશો પછી તો વાંકડો ક્રોસ કરશો પછી દેખાય તો શું કહેવાય ભવિષ્યકાળ કહેવાય કે તમને પછી દેખાશે આ વાંકડો ક્રોસ કરશો પછી દેખાશે એટલે પછી તમને રૂપાળો ડુંગર દેખાશે લક્ષ્મી કહે છે ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય સન કમ્સ ઇન ધ સ્કાય ને સન રાઇઝિસ કહેવાય બરાબર છે તો ઉગમણે એટલે સન આપણે રીતે લખીએ સન rises in the east so in east the sun rises in the sky the sun rises in the sky in the east in the east is a sky ma jave e bolvani jarur nathi એટલે આ રીતે આપણે એના વાક્ય સુધારવાના રહેશે We love Savage and Savage loves us. We love lions and lion loves us. બરાબર છે એમાં કંઈક ખોટું બીજું છે નહીં સાવજની જગ્યાએ લાયન લખવાનું રહેશે અને અંગ્રેજી સાવજ ગુજરાતી શબ્દ છે અને અંગ્રેજી લાયન લક્ષ્મી કહે છે માય મા બાપા વિલ બી હેપી માય મધર એન્ડ ફાધર આપણે એવું જોઈએ પડે માય ફાધર મધર એન્ડ ફાધર વિલ બી હેપી બરાબર છે તો આજે આપણે આટલું રાખીએ અઘરું છે ચાર પાંચ છ વખત આ વિડીયો જોજો તમને ખ્યાલ આવશે કારણ કે જેમ લક્ષ્મી છે ને એવી જ રીતે આપણે લક્ષ્મી જેવી ભૂલો કરીએ છીએ એટલે તમારે શું કરવાનું છે આજે એટલા માટે હું ઓછું ભણાવું છું થોડું ભણાવું છું કે તમારે આપણે જે ગઈકાલે આ બધું જે ભણ્યા ગઈકાલે એ આ પણ તમારે વાંચવાનું છે આ ચાર પાંચ વખત તમારે વાંચી જવાનું આ બધું અને આમાં લક્ષ્મી જે રીતે ભૂલો કરે છે એ બધી ભૂલો આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો અને અહીંયા જે આપણે સુધારી એવી રીતે બીજા વાક્યો પણ જો તમને મળે તો આવી રીતે લક્ષ્મીના સુધારવાના લખીને મને મોકલજો તમને કંઈ તકલીફ હોય તો ફોન કરજો તો ફોન ઉપર પણ તમને સમજાવીશું આવતીકાલે આપણે પાર્ટ સી જોઈશું બરાબર છે અને પછી એ બીની સીની થોડીક રિવિઝન પણ આપણે કરી લઈશું